મકર સંક્રાંતિ આવે એટલે અલગ અલગ પ્રકારની ચીક્કીઓ છે તે દરેકના ઘરની અંદર બનતી જ હોય છે, અને સાથે સાથે મમરાના લાડુ છે તે પણ બને જ છે. તો આજે આપણે મમરાના લાડુ અને ચીક્કી બંને છે તે બનાવીશું. એકદમ આસાનીથી બને અને તૈયાર થઈ જાય છે અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે, અને એકદમ ક્રન્ચી એવા આપણા મમરાના લાડુ અને ચીક્કી બની અને તૈયાર થયા છે. તો તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને હા, જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી અને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન છે તે તમારા સુધી પહોંચતી રહે. તો ચાલો આ સરસ મજાની ચીક્કી અને લાડુ બનાવવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં અહીંયા એક પેનની અંદર મેં દેશી ગોળ છે તે લીધેલો છે. અહીંયા જો તમારે વ્હાઈટ ગોળ લેવો હોય તો તે પણ લઈ શકો છો. પછી તેની અંદર 2 ચમચી જેટલું ઘી છે તે એડ કરીશું, અને ગોળ છે તેને આપણે ગરમ કરી લેવાનો છે. એકદમ સરસ ચાસણી આવી જાય ત્યાં સુધી આપણે તેને આવી રીતે હલાવતા જઈશું અને એકદમ મીડિયમ ફ્લેમ ઉપર તેને શેકી લેવાનો છે. ગોળ છે તે એકદમ સરસ એવો શેકાઈ ન જાય ત્યાં સુધી આપણે તેને આવી રીતે હલાવતા રહીશું. ગોળની ચાસણી છે તે કાચી ન રહે તેનું આપણે ખાસ ધ્યાન રાખીશું. જો કાચી હશે તો એકદમ ક્રન્ચી એવા આપણા લાડુ છે તે નહીં બને. તો હવે તમે જોઈ શકો છો કે ગોળ છે તે એકદમ સરસ એવો ફૂલી અને ફ્લફી થઈ ગયો છે. તો હવે આપણે તેની અંદર 1/2 ચપટી જેટલા સાજીના ફૂલ છે તે એડ કરી દઈશું. સાજીના ફૂલ એડ કરવાથી આપણા લાડુ છે તે એકદમ ક્રન્ચી અને થોડા એવા સફેદ બનશે. તમે જોઈ શકો છો કે સાજીના ફૂલ એડ કર્યા બાદ આપણો ગોળ છે તે થોડો એવો ફ્લફી વધારે થઈ ગયો છે. પછી આપણે તેની અંદર થોડા થોડા કરી અને મમરા એડ કરી દેવાના છે. એકી સાથે આપણે બધા જ મમરા એડ નહીં કરીએ, આવી રીતે હલાવતા જઈશું અને થોડા થોડા એડ કરતા જઈશું. તો બધા જ મમરાની અંદર ગોળ છે તે એકદમ સરસ રીતે આવી જાય એવી રીતે આપણે હલાવી લેવાનું છે. તો હવે તમે જોઈ શકો છો કે બધા જ મમરા છે તેની અંદર ગોળ એકદમ સરસ રીતે ચોંટી ગયો છે. તો હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું અને એક પ્લેટની અંદર મમરા છે તેને કાઢી લેવાના છે. અહીંયા મેં પ્લેટની અંદર પહેલેથી થોડું ઘી છે તે લગાવી અને રાખી દીધું હતું. પછી ગરમા ગરમ મમરા છે તેને આપણે પ્લેટની અંદર કાઢી લેવાના છે અને આવી રીતે હાથથી પ્રેસ કરી અને એક સરસ મજાનો શેપ છે તે આપી દેવાનો છે. અહીંયા મમરા છે તે ગરમ હોય તેનું ખાસ ધ્યાન રાખવું, કારણ કે જો ઠંડા થઈ જશે તો તે એકદમ કડક થઈ જશે અને આપણે જેવો શેપ જોઈએ તેવો નહીં આવે. એટલે ગરમા ગરમ જ આવી રીતે પ્લેટની અંદર નાખી દેવાના છે. તો હવે આપણી ચીક્કી તૈયાર થઈ ગઈ છે. તો વધેલા જે મમરા છે તેના આવી રીતે આપણે લાડુ વાળી લેવાના છે. આ પ્રોસેસ છે તે ફટાફટ કરવાની, અને જો છતાં પણ લાડુ છે તે ન વળે અથવા તો મમરા એકદમ કડક થઈ ગયા હોય તો ફરીથી ગેસ ચાલુ કરી અને થોડા ગરમ કરી લઈશું, એટલે ફરીથી તે એકદમ નોર્મલ થઈ જશે. તો બસ આવી જ રીતે મેં બધા જ લાડુ છે તે વાળી લીધા છે અને ચીક્કી છે તેને પણ કટ કરી લીધી છે. તો આપણે સરસ મજાની મમરાની ચીક્કી અને લાડુ બની અને તૈયાર થઈ ગયા છે, એકદમ ક્રન્ચી એવા થયેલા છે. તો તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો, અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.